જૂનાગઢમાં આજે મહાનગરપાલિકાની બજેટને લઈ બેઠક મળી હતી. બજેટને લઈ મળેલી બેઠકમાં હોબાળો થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર અને સ્થાનિક સમિતિના ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મહાનગરપાલિકાની બેઠકમાં આજે હોબાળો થયો. કોર્પોરેટર અને ચેરમેન વચ્ચે બવાલ થઈ. જૂનાગઢ મનપાની બજેટને લઈ આજે બેઠક મળી હતી અને તેમાં બોલાચાલી થઈ હતી. સ્થાનિક સમિતિના ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ ગઈ, જેના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ. તો બજેટને લઈ આ બેઠક મળી હતી અને હંગામેદાર બની રહી આજની આ બેઠક. સંવાદદાતા વિજયસિંહ ફોનલાઈન પર જોડાયા છે. વિજયસિંહ, કયા મુદ્દે આ હંગામેદાર થઈ ગઈ બજેટની મળેલી આજની બેઠક? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે 2020-21 નું જ્યારે બજેટ અંદાજપત્ર જ્યારે આજે જનરલ બોર્ડમાં સ્થાયી સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યું, જે મામલે વિપક્ષનો મોટી સંખ્યામાં વિરોધ થયો છે. અને જે પાણી વેરો અને મિલકત વેરો અને સફાઈ વેરો જે વધારવામાં આવ્યો છે, જેમાં ક્યાંકથી ક્યાંક શહેરના અનેક વિસ્તારોમાં શુદ્ધ પાણી પણ પીવાનું નથી મળતું તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. મહિલા જે કોર્પોરેટર છે કોંગ્રેસના, તેઓએ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સાથે ટૂંટું મેમે પણ કરી અને સામસામે થયા હતા. બીજી તરફ જે વિરોધ થયું છે તેમનું જે સ્થાયી સમિતિમાં જે દ્વારા જે બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, તે બજેટનો વિરોધ પક્ષના જે નેતા છે આદરમાન પાંચા, તેના દ્વારા મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં જ્યારે આ બજેટ પત્ર છે તેમને સળગાવી અને હોળી કરી અને વિરોધ કરવામાં આવ્યો છે. અને સમગ્ર જે બજેટ જે ચાલી રહ્યું હતું જેમાં જનરલ વોર્ડમાં વિપક્ષ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો છે. બિલકુલ વિજયસિંહ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે.